નમસ્કાર દર્શક મિત્રો, સુરત.xyz માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે ઉપસ્થિત છે છાયડો સંસ્થાના ભરતભાઈ શાહ, જેઓ પ્રમુખ છે. ભરતભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. જી. ત્યાર પછી આપણી સાથે ઉપસ્થિત છે બીજા જેઓ છે ખજાનચી અને ઉપપ્રમુખ છે, ટ્રસ્ટી છે, રામજીભાઈ ચાંદક. રામજીભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. ધન્યવાદ. ત્યાર પછી લાલજીભાઈ પટેલ, જેઓ ખજાનચી છે, આપનું પણ સાહેબ હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. ભરતભાઈ, આપ આ જે આપના ટ્રસ્ટીઓ છે એમનું ઇન્ટ્રોડક્શન અમારી ચેનલને આપો. નમસ્કાર દર્શક મિત્રો, હું ભરત શાહ, છાયડો સંસ્થાનો પ્રમુખ છું. પણ મારી સાથે મારા ટ્રસ્ટના બે ટ્રસ્ટી અહીંયા ઉપસ્થિત છે, રામજીભાઈ ચાંદક. રામજીભાઈ ચાંદક જેઓ બિઝનેસમેન છે અને સાથે સાથે અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. સાથે ગૌ સેવાનું બહુ મોટું કાર્ય કરી રહ્યા છે. પથમેળા ગૌશાળા કે આપણે સુરતના કડોદરા પર આવેલી ગૌશાળા, આ બધા જ ગૌશાળાની અંદર એ ખૂબ જ કાર્યરત છે. અને એનું મોટામાં મોટું જે કાર્ય છે, રાજસ્થાન જેવી ભૂમિની અંદર જ્યાં વરસાદ ઓછો છે ત્યાં જે ગૌચરની જમીનો છે તે જમીનો પર એમણે અહીંયાથી જે ઘાસ ઉગાડવાનો પ્રોજેક્ટ કર્યો છે, એટલે શ્રવણ ઘાસ કરીને એ છે, તે ઘાસની એમણે ઉગાડ્યું અને એ ખૂબ સફળ થયા. જેને કારણે કરોડો રૂપિયાનો ઘાસચારો જે બહારથી મંગાવવો પડતો હતો ગાયો માટે, તે ઘાસચારાની જે રૂપિયા બચી ગયા અને ત્યાં જ એ ગૌચર ભૂમિની અંદર જ ઘાસચારો ઉગાડી શક્યા. અને એ રીતે એમને ગૌ સેવા માટે બહુ મોટું જે કહી શકાય એવું જાયન્ટ કામ એમણે કર્યું છે. મારી સાથે બીજા છે લાલજીભાઈ પટેલ. આપને કદાચ નામ સાંભળ્યું હશે, સુરતના ભટા રોડ વિસ્તારની અંદર શંકર વિજય સોમિલ તેમના માલિક છે. લાલજીભાઈ કચ્છી સમાજમાંથી આવે છે અને કચ્છની અંદર એમનું જે ગામ છે સરસિયા ગામ, સરડિયા ગામ, ત્યાં એમને ખૂબ મોટા પાયા પર સમાજ માટે કામ કર્યું છે. આ ઉમા ભવન ભટા રોડ પર છે, તેના પર તેઓ ટ્રસ્ટી છે. સાથે સાથે ઘણી બધી સંસ્થા સાથે જોડાયા છે અને અમારા જે અત્યારના નવો પ્રોજેક્ટ અમે કર્યો છે તેના ખૂબ મોટા ડોનર છે, જેને પ્રેરણા આપી છે અને અમને આ જ પ્રોજેક્ટ માટે 3 કરોડ 11 લાખનું દાન જેમણે જાહેર કર્યું છે કરી રહી છે. ન્યુ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં એની એક ભોજનશાળા ચાલે છે, જ્યાં 3 રૂપિયામાં લગભગ 650 થી 700 વ્યક્તિઓને દરરોજ ભોજન આપવામાં આવે છે. રાહત દળનું MRI સેન્ટર છે, ડાયાલિસિસ તહતરે અને કદાચ નેગ્લિજેબલ રેટમાં ડાયાલિસિસ કરવામાં આવે છે. ત્યાં પેથોલોજીકલ લેબોરેટરી છે, ત્યાં તમામ પરીક્ષણો ખૂબ જ રાહત દરે કરવામાં આવે છે અને તે ઉપરાંત મેડિકલ સ્ટોરમાં રાહત દરે દવાનું વેચાણ કરવામાં આવે છે. તે સિવાય શૈક્ષણિક ક્ષેત્રે પણ અમે ચીખલી તાલુકાના ખેરગામ તાલુકાના સરસિયા ગામે અમે એક આદિવાસી બાળકોને ભણાવવાની આશ્રમશાળા ચલાવીએ છીએ, સ્કૂલ ચલાવીએ છીએ. આપણી સંસ્થાના સહયોગથી માંડવી ખાતે તેજસ આઈ હોસ્પિટલ ચાલી રહી છે અને માંડવી ખાતેના 2 ગામોના વિકાસ માટેના કાર્યો પણ ચાલી રહ્યા છે. અનાજની એક અમે બેંક બનાવી છે, જે મુજબ જે વિદ્યાર્થી જે પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે અને જે સમૃદ્ધ પરિવારમાંથી આવે છે તેઓ અનાજ બેંકની અંદર જે પોતાની હેસિયત હોય તે પ્રમાણે અનાજ આપે અને તે અનાજનો ઉપયોગ અમે ગરીબ આશ્રમશાળા જે નોન ગ્રાન્ટેડ હોય, પૈસા મળતાની હોય, ખર્ચા વધારે હોય અને ભોજન ખર્ચે પહોંચી નહીં મળી શકતા હોય એવી આશ્રમશાળાઓને પહોંચાડશું. તે સાથે જ અમારી ધારો કે છાંયડો સંસ્થાની અંદર 3 રૂપિયામાં ભોજન આપવામાં આવે છે, તો આવી સંસ્થાને પણ અમારી સંસ્થાને પણ ઉપયોગ થશે અને તે ઉપરાંત બીજી જે પણ સંસ્થા આવી હશે તેને અમે એ અનાજ પૂરું પાડશું. એ હમણાં જ શરૂ કરેલી પ્રવૃત્તિ છે. અને તે ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે દર વર્ષે યુનિફોર્મ આપવા
આ બધું કાર્ય તો કરીએ જ છે. અમે ભોજનશાળા ઉપરાંત સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડની અંદર પોસ્ટ ડિલિવરી બહેનો હોય છે, તે લોકોને દરરોજ ચોખ્ખા ઘીનો શીરો ખવડાવીએ છીએ વિનામૂલ્યે. એ ઘરે જાય છે ત્યારે એને 1.5 કિલો વસણના પાક આપીએ છીએ, અને સાથે જ ન્યૂબોર્ન બેબી માટે 15-17 કપડાની એક કીટ આપીએ છીએ, જેમાં જબડા, લંગોટ, પછી કાન ટોપી, લાડિયું, એનો બેબી ટોવેલ, એનો મચ્છરદાનીવાળી જોડી, એને બાંધવાનું કાપડ વગેરે વગેરે અમે આપીએ છીએ. હવે જે વાત છે, આ તો અમે કરતા આવ્યા છે, 20 વર્ષથી કરીએ છીએ, પરંતુ અમારા ત્યાં જે ફેસિલિટી હતી તેમાં 3 કે 4 દિવસનું MRIમાં વેઇટિંગ રહેતું હતું, અને એને કારણે જે પેશન્ટ્સ જે ગરીબ છે અથવા જરૂરિયાતમંદ છે તેને 4 દિવસ પછી MRI થાય અને ત્યાર પછી એની ટ્રીટમેન્ટ શરૂ થતી હતી. અમને પણ એમ લાગતું હતું કે આ યોગ્ય નથી, અને તે અરસામાં જ અમને ઉદ્ધાર માનીને શ્રી નરેશભાઈ ઈંટવાળા જેઓનો ડ્રીમ હોન્ડાનો શોરૂમ છે અને ઉપર એમની પાસે જગ્યા હતી, તે મારી પાસે આવ્યા અને એમણે મને ઓફર કરી કે મારી આ જગ્યા છે, આ જગ્યાની અંદર છાંયડો પોતાની પ્રવૃત્તિ માટે ઉપયોગ કરે તો મને આનંદ થશે. અને ત્યાં જ અમે ટ્રસ્ટી મંડળે નક્કી કર્યું કે આ આપણી જે MRI બીજું મશીન નાખવું છે તો સાથે સાથે આપણે બીજી બધી પ્રવૃત્તિઓ પણ ચાલુ કરી, તેમાં સીટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે, ડાયાલિસિસ, દાંત વિભાગ, પેથોલોજીકલ લેબ અને રેટિનાના ઓપરેશન, OPD, આ બધું અમે ચાલુ કરી શકીએ એ આશયથી અમે આ જગ્યા પસંદ કરી દીધી. અને ત્યાં અમે જીવનજ્યોત ડાયગ્નોસ્ટિક એન્ડ હેલ્થ સેન્ટરના નામથી આ હેલ્થ સેન્ટર, મેડિકલ સેન્ટર ચાલુ કર્યું છે. મિત્રો, આ MRI સેન્ટર જે અમે મશીન લીધું છે એ એડવાન્સ ટેકનોલોજીનું 1.5 ટેસ્લાનું મશીન છે, જે સેમ્પ્રા મોડેલ છે અને એ સિમેન્ટ્સ કંપનીનું છે. અને સિમેન્ટ્સ કંપનીએ આ મોડેલ હમણાં જ લોન્ચ કર્યું છે અને પૂરા ભારતમાં આ બીજું મશીન આ સંસ્થાની અંદર ઇન્સ્ટોલ થઈ રહ્યું છે. પહેલું મશીન ડેમો મશીન છે જે દિલ્હીમાં ઇન્સ્ટોલ છે, અને આમ જોવા જઈએ તો એ ભારતનું પ્રથમ અને ગુજરાત ઉપર પ્રથમ મશીન અમારી સંસ્થામાં ઇન્સ્ટોલ થયું છે. અને છતાં આવી એડવાન્સ ટેકનોલોજીના મશીન ઉપર અમે લોકો અત્યારે છાંયડોની અંદર MRI સેન્ટરમાં જે કંઈ ચાર્જ લઈએ છીએ તે જ ચાર્જથી અમે આ અમારા નવા મશીન પર પણ અમે MRI લોકોને કરી આપશું, આ સુવિધા આપશું. મિત્રો, આ ઉપરાંત સીટી સ્કેન મશીન હજુ આવ્યું નથી, 31 માર્ચ 2018 સુધીમાં સીટી સ્કેનની સેવા પણ શરૂ થશે, અને તે પણ પ્રાઇવેટ સીટી સ્કેન સેન્ટરોમાં જે કંઈ ચાર્જ હશે તેના કરતાં 50% ચાર્જમાં અમે સીટી સ્કેન પણ કરશું. સોનોગ્રાફી છે અમારી, તે 350 રૂપિયામાં સોનોગ્રાફી થઈ શકશે, 150 રૂપિયામાં અમે એક્સરે કરાવવાના છે. ડાયાલિસિસની અંદર ફ્રી ડાયાલિસિસ પ્રોસેસિંગ છે, એક પણ પૈસાનો વ્યવહાર ડાયાલિસિસ સેન્ટરમાં થશે નહીં, પેશન્ટ આવશે તેનું ટોટલ ફ્રી પ્રોસેસિંગ કરી આપવામાં આવશે. મારો એક પ્રશ્ન છે, આ જે ફ્રી સેવા છે એ એકદમ નોર્મલ પીપલ જ લઈ શકશે કે ઘણા લોકો એવું કે હોસ્પિટલમાં એડમિટ થાય છે ત્યારે મેડિક્લેમ છે એવું પૂછવામાં આવે છે, તો આપની આ હોસ્પિટલની અંદર ફક્ત નોર્મલ પીપલ જ સુવિધા લઈ શકશે કે કોઈ પણ લઈ શકે? અહીંયા અમારા ત્યાં મેડિક્લેમ હોવો નહીં હોવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, કારણ કે અમારા ચાર્જીસ જ એટલા બધા ઓછા છે. અને ડાયાલિસિસની અંદર અમે જાણીએ છીએ કે એના મેડિક્લેમ હોતા જ નથી, અને સરકાર તરફથી અત્યારે ખૂબ આનંદની વાત છે કે મા અમૃતમ યોજનાની અંદર ડાયાલિસિસ લેવામાં આવ્યું છે, અને અમને જણાવતા આનંદ થાય છે કે સરકારે અમારે છાંયડાની જે ડાયાલિસિસનું અમારું સેન્ટર છે તેને મા અમૃતમમાં લીધું છે, અને અહીંયા પણ અમે મા અમૃતમ માટે એપ્લાય કરશું. પણ એ મા અમૃતમની પરમિશન ન આવે તો પણ અમે ફ્રી પ્રોસેસિંગ દરેક પેશન્ટને કરી આપશું, રૂપિયાનો કાઉન્ટર જ નહીં. ફક્ત પેશન્ટે ડાયાલિસિસ કરાવવું હોય તો એને પોતાને જરૂરી જે છે પોતાને માટે એવું ડાયાલિસર આવે છે, એની બ્લડ ટ્યુબ આવે છે અને એની ડિસ્પોઝેબલ કીટ આવે છે, તે પેશન્ટે લાવવાની. એટલે કે એને પોતાના માટે જે વાપરવાનું છે તે એને પોતે લાવવું પડશે, પણ એનો ખર્ચો એને લગભગ 280-290 રૂપિયા થશે. પણ એમાં અમારી સંસ્થા રૂપિયાનો કોઈ વ્યવહાર કરશે નથી, એ પોતે ધારો કે કોઈ એને અપાવે ડોનેશનથી ડાયાલાઇઝર, બ્લડ ટ્યુબ ને ડિસ્પોઝેબલ કીટ, તેનું ટોટલ ફ્રી થશે. અને જો મા અમૃતમ આવી જાય તો જે મા અમૃતના કાર્ડ હોય છે એની પાસે તેને ટોટલ ફ્રી કરવામાં આવે, અને આવવા જવાના પણ 300 રૂપિયા એને આપવામાં આવે. એટલે જે ડાયાલિસિસ માટે જે પેશન્ટ આવે છે તે લોકોની આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ હોય છે કે એ લોકો સામાન્ય રકમ પણ એ લોકો એફોર્ડ કરી નહીં શકતા. તો એ સંજોગોની અંદર અમે લોકોએ તમને નવું મશીન નવા નાખી રહ્યા છે, અને તેની અંદર મેં તમને કીધું તે રીતે અમે ડાયાલિસિસ ચલાવશું.
દાંત વિભાગમાં પણ ખૂબ રાહત દરે કરવાના છે અને રેટિના કદાચ સુરત શહેરની અંદર રેટિનાના ઓપરેશનો કે એની સારવાર કરવા માટે કોઈ ચેરિટેબલ સંસ્થા નથી એવું મારા ધ્યાનમાં છે અને તે સંજોગોની અંદર અમારી માંડવીની હોસ્પિટલની અંદર તો રેટિના અમે રાહત દરે કરીએ છીએ પણ સુરતની જનતાને અને આ ઉધના લિંબાયત બોડાદરા ઊંઘ કે એની આજુબાજુના કટોદરા કે પછી આપણા જે તળ સિટી છે તેમાં જે સામાન્ય માણસ રહે છે જે મિડલ ક્લાસ કહી શકાય તેવી વ્યક્તિઓને માટે અમે વિચાર્યું કે એને શા માટે માંડવી સુધી પણ જવું પડે તો આ જ સેવા અમે અમારા સેન્ટરની અંદર ઉપલબ્ધ કરીએ તો લોકોની મોટી સેવા થશે એટલે રેટિનાને લગતા તમામ મશીનરી અમે પરચેસ કરી છે જેની કોસ્ટ અંદાજે રૂપિયા 2 કરોડ રૂપિયા છે અમે ઓપરેશન થિયેટર બનાવ્યું છે એટલે રેટિનાને માટેની તપાસ સારવાર અને ઓપરેશન અમે જે સામાન્ય રીતે ઓપરેશનો રેટિનાના પ્રાઇવેટમાં થાય છે તે 30,000 થી શરૂ થઈને 80,000 લાખ રૂપિયા સુધી થતા હોય છે અને તે ઓપરેશનો અમારી સંસ્થાની અંદર 15,000 થી શરૂ કરીને મેક્સિમમ 30,000 સુધી જશે એટલે કે કોમ્પ્લિકેટેડ કેસ પણ હશે તો પણ એનું મેક્સિમમ રેન્જ 30,000 રહેશે તે ઉપરાંત લેઝર ટ્રીટમેન્ટ લેવાની હોય કે એના સિવાયની બીજી ટેકનિકલી મને નોલેજ નથી પણ એની કોઈ પણ ટ્રીટમેન્ટ લેવાની હોય તો એ ટ્રીટમેન્ટનો રેટ બહાર જે ચાલે છે તેના કરતા 50% રેટ અમારે ત્યાં રહેશે આ ઉપરાંત અમે લોકો જે પેથોલોજીકલ લેબ છે તે પણ માર્કેટ કરતા અમારા 50% રેટમાં અમે આજે પણ કરીએ છીએ અને એ જ રેટની અંદર આ નવા સેન્ટરમાં પણ એ બધા પરીક્ષણો કરવામાં આવશે અમે તે ઉપરાંત અત્યાર સુધી અમારી ત્યાં એવા મશીન હતા અમારી પાસે હોર્મોન્સ પણ છે એટલે લગભગ 80% પેશન્ટોને કવર કરતા હતા પણ એ સિવાય અમે અત્યારના નવી ટેકનોલોજીવાળા પણ નવા મશીન હોર્મોન્સના પણ લીધા છે જેથી કરીને હવે લગભગ 90-95% પરીક્ષણો અમારી લેબોરેટરીમાં થઈ શકશે આ સિવાય અમારી ઓપીડી સિસ્ટમ છે તેની અંદર જનરલ ઓપીડી જ હશે તે 50 રૂપિયા ફક્ત અમે ચાર્જ લેશું 50 રૂપિયાની અંદર 3 દિવસની એને દવા પણ આપવામાં આવશે અને તે સિવાયના કન્સલ્ટિંગ ડોક્ટરોની ઓપીડી થશે તે પણ 50 રૂપિયામાં અમે કરશું પણ એની અંદર દવા આપવામાં નહીં આવે સ્પેશિયાલિટીમાં પણ સુપર સ્પેશિયાલિટી જે એમાં થશે તો એમાં ઓપીડીની અંદર કન્સલ્ટિંગ ફી 100 રૂપિયા રહેશે અને ત્યાર પછી એને જે કંઈ ટ્રીટમેન્ટ થતી હોય તેના ચાર્જિસ પણ જે અમારે ત્યાં ઉપલબ્ધ હશે તો અમારા જે ચાર્જિસ પ્રમાણે 50% હશે તે પ્રમાણે ચાર્જ થશે અમે લોકો અમારા ડોનર્સ છે તે ડોનર્સને અમે કૂપનો આપી છે 5% કૂપન અમે એને આપવામાં આવે છે એટલે એ કૂપન લઈને આવે તો એમાં એને અમારા ચાર્જિસમાં પણ એને ડિડક્શન મળશે પણ અમે આ વર્ષે આ વખતે કેશ ફ્લો ને મોટી ઇફેક્ટ ન થઈ જાય એટલે કૂપનનું ડિડક્શન 50% સુધીની લિમિટમાં જ રાખ્યું છે એટલે 50% કેશ ફ્લો આવવો જોઈએ તો જ સંસ્થા ચાલી શકે એવું અમે નક્કી કર્યું છે તે સિવાય જે અમારા ચાર્જિસ પણ ભરી નહીં શકે તો તેને માટે એક મેડિકલ રિલીફ ફંડ અમે ઉભું કરવાના છે અને તેની અંદર અમે લોકોને અપીલ કરીએ છીએ કે ભાઈ 10,000 થી માંડીને 1,00,000 રૂપિયા સુધીની વાર્ષિક તમે એક વાર ડોનેશન આપો અને એ 5 વર્ષનું કમિટમેન્ટ કરો 10 વર્ષનું કરો 2 વર્ષનું કરો પરંતુ એ રિકરિંગ જે લોસ આવશે અમારી તે લોસને કોમ્પેન્સેટ કરવા માટે અમે આ રીતે પ્રતિ વર્ષ 1 કરોડ રૂપિયાનો ફંડ ઉભો કરવા માંગીએ છીએ કે જેને કારણે પ્રતિ વર્ષ જે રિકરિંગ લોસ આવે તેને કોમ્પેન્સેટ કરી શકાય એટલે કોઈ 10,000 આપે કોઈ 15,000 આપે 25,000 આપે જેની પોતાની સક્ષમતા હોય ને પોતાની ઈચ્છા હોય તે પ્રમાણે એ લખાવી શકે અને દર વર્ષે એને આપવાનું રહે એનું રિમાઇન્ડ અમે કરશું એમને અને એ જે ફંડ આવશે તેમાંથી જે ધારો કે 15,000 રૂપિયાનો રેટિનાનો ઓપરેશનનો ચાર્જ છે પેશન્ટ એમ કહે છે કે સાહેબ મારી પાસે પૈસા નથી વી વિલ ટ્રાય કે ભાઈ આપણે તમારે બહારથી તારે મેનેજ કરવા પડે કારણ કે પૈસા 15,000 રૂપિયા તો સંસ્થા પૂરેપૂરા એને બાદ ના આપી શકે પરંતુ એ જો 10,000 પણ મેનેજ કરે તો 5,000 રૂપિયા જેવી રકમ અમારી સંસ્થામાં ઉમેરે તો એ રીતે આ ફંડ જે આવશે તે પણ એનો ઉપયોગ થશે અને ત્યાર પછી એની સિવાય પણ આ સંસ્થાને મજબૂત રીતે ઊભી કરવા માટે અને ચાલુ રાખવા માટે અમે કોર્પસ ફંડ પણ બનાવશું અને એ કોર્પસ ફંડનો ઉપયોગ એના વ્યાજમાંથી આ રિકરિંગ ખર્ચ અને આગળ કંઈક ડેવલપમેન્ટ કરવું હોય તો તેના માટે કરી શકાશે એટલે આખું આયોજન એવું કર્યું છે કે ફર્ધર ડેવલપમેન્ટ પણ કરી શકાય લોકોને રાહત દરે આ બધી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી શકાય લોકોને પણ સારું રહે અને અમને અને અમારા ટ્રસ્ટી મંડળના સભ્યોને પણ ખૂબ આનો આત્મદરિક આનંદ મળે અને મેં તમને કીધું તેમ
કે અમને ગૌરવ એ વાતનું છે કે આ ટોટલ પ્રોજેક્ટ લગભગ 12.5 કરોડ નો છે, એમાં 10 કરોડ રૂપિયા ડિક્લેર થયા છે, તેમાં 4 કરોડ રૂપિયાની એમાઉન્ટ અમારા ટ્રસ્ટી મંડળ માંથી જ પ્રાપ્ત થઈ છે. એટલે કે અમારા ટ્રસ્ટીઓએ 4 કરોડ રૂપિયા ડિક્લેર કરેલા છે. એટલે અમે એને માટે ખરેખર ગૌરવ અનુભવીએ છીએ. અને કદાચ અમારી એકમાત્ર સંસ્થા એવી છે કે આવા અમારું ફંક્શન થશે તો ફંક્શનને લગતા ખાવા ખાણીપીણીના કે તમે જ્યુસના કે આઈસ્ક્રીમના જે કંઈ પણ ખર્ચા થતા હશે તે બધા જ ખર્ચા અમે કોઈ દિવસ અમારી સંસ્થામાં નાખતા નથી. એ બધો જ ખર્ચો અમારા ટ્રસ્ટીઓ પોતાના ગજવામાંથી આપે અને એ રીતે કોન્ટ્રીબ્યુટ કરીને અમે બધો ખર્ચો કરતા હોઈએ છીએ. એટલે સંસ્થાના પૈસા યોગ્ય રીતે પૂરેપૂરા જે ભાવનાથી ડોનર્સે અમને ફંડ આપ્યું છે તે ભાવના પ્રમાણે ત્યાં વપરાય એ જ હંમેશા અમારું પોતાનું ધ્યેય છે, અમારો હેતુ છે. અને સુરતની જનતાને અમે ખાતરી આપીએ છીએ કે અમે આ જે સેવાકીય પ્રવૃત્તિ અવિરત ચલાવશું, ચાઇનામાં પણ ચાલુ રહેશે, અહીંયા ઉધનામાં પણ ચાલુ રહેશે અને એની અંદર જે કંઈ પણ વધારો થઈ શકે તે સમય અને સંજોગોને આધીન અમે કરશું. ભરતભાઈનો હું છેલ્લા 25 વર્ષથી ઓળખું છું અને તેમની આ જે આરોગ્યલક્ષી જે સેવાઓ છે એ ખૂબ જ સરસ છે અને ઘણી સેવાઓનો લાભ મેં મારા રિલેટિવ્સને પણ આપ્યો છે એટલે મને એમનો ખૂબ અનુભવ છે અને તેઓ ખૂબ સેવાભાવી છે અને આવી આરોગ્યલક્ષી સેવા માટે તેઓ ખૂબ સારું કામ કરે છે. તો ભરતભાઈ આપને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આવનાર સમયમાં બીજી કોઈ કેવી નવી સુવિધાઓ કઈ એવી આપવામાં આવશે? ખાસ કરીને હું મારું એવું કહેવું હતું આપને કે આપ આટલું સરસ કામ કરો છો તો એક મેડિકલ ટેસ્ટ જે પૂરું બોડીનું ચેકઅપ થાય છે તો એ તમે વર્ષમાં એક વખત જો ફ્રી આપી શકો તો એવું કંઈ મેનેજમેન્ટ કરો તો વધારે સારું રહેશે. એમાં આખા ટોટલ બોડીના ચેકઅપમાં શું છે બેન કે એમાં સ્ટ્રેસ કાર્ડિયોગ્રામ બધું ઘણું બધું કરવું પડતું હોય છે. એટલે એમાં આ પ્રશ્ન મારે એટલા માટે તમને કરવો રહ્યો કે ઘણા એવા એજેડ લોકો આવે છે એટલે હું પણ ઘણા લોકોને એવું ડોનેશન માટે ચિઠ્ઠી લખી આપતી હોઉં છું આપણા વેલ વિશર્સો હોય એને માટે. તો ઘણા એવા હોય છે કે એજેડ થઈ ગયા હોય છે પણ એમની પાસે પૈસા નથી તો પોતાને પ્રોબ્લેમ થતી હોય છે. ઘણાના પ્રોમાં એવું પણ હોય છે કે પોતાના દીકરા દીકરીઓ પણ એને સપોર્ટ નથી કરી રહ્યા હોતા જે પ્રોબ્લેમ છે આફ્ટર 50 યર્સ યા 40 યર્સ. તો એ લોકોને માટે ફૂલી ચેકઅપ યા ટ્રીટમેન્ટ તેમને શું દવા લેવાની છે એ પણ એમને ખબર નથી હોતી. તો એવી કંઈક જો સુવિધા આપણે ઉપલબ્ધ કરીએ તો વધારે સારું રહેશે મારા ખ્યાલથી. એટલે એમાં શું થાય બેન કે સંસ્થા પાસે એ પ્રકારનું જો ફંડ ઉભું થાય તો એ ફંડમાંથી આપણે કરી શકાય પણ લોકોએ જે મને ડોનેશન જે પર્પઝ માટે આપેલું હોય તે પર્પઝ મારી ઈચ્છા તમે કહું તે પ્રમાણે થઈ શકે કે ભાઈ આજે જ ધારો કે આજનું જ ઉદાહરણ તમને આપું કે ભાઈ આજે અમારા લોકસભા મેડિકલ સ્ટોર ચાલે અમે 20% ડિસ્કાઉન્ટ આપીએ છીએ બરાબર છે. પરંતુ આજે એક ડોનર અમારા ટ્રસ્ટી જેની વર્ષગાંઠ છે આજે તો એણે એમ કીધું કે આજે તમે 20% ડિસ્કાઉન્ટ આપ્યા પછી પેશન્ટ પાસેથી જે પૈસા લેવાના તેમાં મારા તરફથી 50% ડિસ્કાઉન્ટ આપો. એટલે આજે જે લોકોએ મારા લોકસભા મેડિકલમાંથી દવાઓ લીધી તે બધાને આજે 20% પછીના 50% એટલે લગભગ 60%-65% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થયું અને તે બ્રાન્ડેડ આઇટમમાં પણ અને જેનરિકમાં પણ, નોટ ઓનલી ઇન જેનરિક બરાબર છે. તો એ 7 વાગ્યા સુધીનો ટાઈમ હતો અને એની અંદર સામાન્ય જ વેચાણ થયું કારણ કે આ બધી વસ્તુ કેવું છે કે જો એની જાહેરાત કરવામાં આવે તો લોકોનો અમદી બેનિફિટ પણ લઈ પણ જાહેરાત કર્યા વગર જ આ રીતે કરવામાં આવે એનું નોર્મલ સેલિંગ થયું. આજે 1,77,000 સેલિંગ થયું તો પેલા ભાઈ 85,000 રૂપિયાથી આસપાસ 87,000-88,000 રૂપિયા મોકલી આપશે અને એને આનંદ એ વાતનો થશે કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો અહીંયાથી દવા લઈ ગયા તો તે લોકોને મેં આટલો ફાયદો કરી આપ્યો. તો હું 1.5 લાખ રૂપિયા મોકલી આપું, તમે 100 નામ લખી દો, 100 જણને તમે કરનાર. અમે પહેલે દિવસે હમણાં જે શરૂ ફોર્મલ કર્યું તે વખતે રેટીના માટે અત્યારના અમે કેમ કર્યો એની જાહેરાતો પણ કરી અને એમાં અમે એવું કીધું કે અમે માર્કેટ કરતા જે 50% લેવાના છે પણ કેમ્પના દિવસે જે પેશન્ટ આવશે અને એનું જો રેટિનાનું ઓપરેશન કરવામાં આવે તો જે 15,000 મેં કીધા છે અમારો ચાર્જ તે 7,500 તે દિવસે. એટલે જે
50%, એના પણ 50%, એટલે માર્કેટના તો 25% થઈ જાય. એટલે એ રીતે અમે આ રીતે સેવા આપીએ કે લોકોને અત્યંત રાહત દરે પ્રાપ્ત થાય એવી અમારી હંમેશા કોશિશ રહેશે. અને એક વસ્તુ છે કે જે લોકો વધારે તકલીફમાં હોય અને તે લોકો અમારી સંસ્થાને અરજી કરશે અને પોતાની પરિસ્થિતિને બાબતના પુરાવા રજૂ કરે, બરાબર છે, એનું લાઇટ બિલ છે, એનો કાર્ડ છે, અથવા એપીએલ કાર્ડ હોય, બીપીએલ કાર્ડ હોય, કે એવી કોઈ પણ પુરાવા રજૂ કરીને, અથવા તો એની ઓળખાણ પીછાણ વાળો કોઈ માણસને કહે કે ભાઈ આમને ઓળખે છે, તો અમે એને વધારાનું ડિસ્કાઉન્ટ અથવા તો નેગ્લિજિબલ રેટ પણ કરીએ અથવા તો જરૂર પડે ફ્રીમાં પણ કરી આપે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે, અમે બધા ટ્રસ્ટીઓ અમારા એમઆરઆઈ સેન્ટર પર જયારે જઈએ ને ત્યારે જો માણસ સ્કોર દેખાતો હોય ને તો અમે એને પૂછીએ કે ભાઈ બીપીએલ છે, બીપીએલ નથી, અમકો તો પૈસા પણ ના ભરેગા, તો અમે લોકો ત્યાં જઈને કે આ પેશન્ટના પૈસા નથી લેવાના. એને જોઈને જેમ થાય કે આની પાસે તો શું લેવાનું, કદાચ આપણે એને એના પૈસા બચાવીને એને એમ કહીએ કે આ પૈસા તું તારા છોકરાને કે તારા એને ખવડાવવામાં વાપરે છે. તો એ સ્પિરિટ, આપણી ભાવનાત્મકતા જે દરેકમાં આ હોવી જોઈએ. પણ એની સામે મારે આજે તમને એ પણ કહેવું છે કે આપણી મેન્ટાલિટી પણ બહુ પૂર છે. મેં એવા ઘણા માણસોને મારે ત્યાં આવ્યા જોયા છે કે જે સક્ષમ હોય છે છતાં પણ રાહત માંગે છે વધારાની. હું મારી રાહત, હું 50% એમઆરઆઈ મારો રેટ છે, બહાર માર્કેટમાં ચાલે તે 2500 રૂપિયામાં કરીએ છે. આજે મેં નવું મશીન લીધું, તેમાં પણ 6000 ના રેટમાં કરું. હવે એની અંદર કોઈ ફોર વ્હીલરમાં આવે કે સારા કપડા વાળા વ્યક્તિ આવે ને એમ કહે કે ભાઈ સાહેબ મારી પાસે તો પૈસા નથી, મને 2500 રૂપિયા પછી અપાયા નથી, તો એને શું કરવું? તો એ મેન્ટાલિટી પણ આપણે સુધારવાની, ભાઈ મારા પૈસા હું ભરી શકું છું તો મારે ભરવા જ જોઈએ. મારે તો જે જેના કપડાના ઠેકાણા નથી, જે કપડાં મેલા છે ધોઈ શકતો નથી, ધોયેલા કપડાં પહેરી શકતો નથી, જેને માટે ખાવાનો પ્રોબ્લેમ છે, અને તેવી વ્યક્તિને જ્યારે આરોગ્યલક્ષી સેવાની જરૂર પડે અને જ્યારે એ આપણે બહારને આવેલો હોય તો આપણી પોતાની ફરજ છે કે એને ફ્રી જ કરી નાખવું પડે. એની પાસે પૈસા મંગાવી જ નહીં. તો એ સ્પિરિટ એક શક્ય ક્યારે બને કે જો આવા સમજદાર લોકો, મને બહુ દુઃખ કરતા ના થાય છે કે સરકારે માં અમૃતમ યોજનાની અંદર કાર્ડિયા, પછી આપણે કેન્સર, કિડની એ બધા 2 લાખ રૂપિયા સુધી ફી કર્યા છે. પણ જે મારા ધ્યાનમાં મેં ઓબ્ઝર્વ કર્યું છે, સાહેબ 10,000 ની આવક, 20,000 ની, 1 લાખ રૂપિયાની મહિનાની આવક વાળા લોકોએ પણ મા અમૃતમ કાર્ડ કઢાવ્યા છે. તમારા ઘરે તમારી કામવાળી બાઈ હોય, તમારો ધોબી હોય, તમારા ત્યાં જે નાના માણસો તમને સેવા માટે આવ્યા હોય, તો એ લોકોને આ વિશે તમે જાણ કરો કે તમે મા અમૃતમ કાર્ડ મેળવવાને પાત્ર છો અને તમારે મા અમૃતમ કાર્ડ લઈ જ લેવો જોઈએ. જો તમે ગુજરાતના રહીશો, તમારી પાસે બીપીએલ કાર્ડ, સોરી રેશનનો કાર્ડ હોય ગુજરાતનો, અથવા તો તમારી પાસે ગુજરાતનો ઇલેક્શન કાર્ડ હોય, તો તમે એને માટે પાત્ર છો. આવકનો દાખલો આપવાનો હોય છે અને આ દાખલા લેવાથી અને મા અમૃતમ કાર્ડ પ્રાપ્ત થવાથી કેન્સર, પછી કિડનીની તમારી બીમારી, અથવા તો તમારી આપણે કાર્ડિયાકની બીમારી, એવી જે મોટી મોટી બીમારીઓ આવે છે તેની અંદર તમે 2 લાખ રૂપિયા સુધી સરકાર તરફથી તમને પ્રાપ્ત થતા હોય છે. એટલે કાર્ડ માટે, એમાં મા અમૃતમ કાર્ડ માટે તમારે તમારા કોર્પોરેટર નજીકના તમારે જે ઓળખાણ વિચારણ વાળો તેનો કોન્ટેક્ટ કરવો જોઈએ, ધારાસભ્યનો કોન્ટેક્ટ કરવો જોઈએ, અથવા તો આ કોર્પોરેશનના જે સેન્ટરો ચાલે છે તો ત્યાં કરવો જોઈએ. અને છેલ્લે તમને કોઈ પણ તકલીફ પડે તો છાયડાની આ ઓફિસમાં આવજો, મને બોલજો, બરાબર છે? તો આઈ વિલ સાંભળનારા વ્યક્તિ પણ છે, નાના માણસો સાંભળવાના નથી, પણ જે મિડલ ક્લાસ, હાયર મિડલ ક્લાસ અથવા તો રીચ ક્લાસ છે, આપ એ ક્લાસમાં આવતા હો, તો હું તો તમને આ જ રિક્વેસ્ટ કરું છું કે તમે તમારે ત્યાં જે નાના માણસો આવે, તમારા પરિચયમાં આવે, તે બધાને આ વસ્તુ કહેતા રહો કે ભાઈ તારે ગુજરાત સરકાર તરફથી જે મા અમૃતમ કાર્ડની યોજના છે તેનો લાભ લીધો છે. તે હવે તો 20,000 ની લિમિટ થઈ ગઈ છે, પહેલા 10,000 ની લિમિટ માસિક હતી, એટલે 1,20,000 હતા, હવે 2,40,000 ની ઇન્કમ સુધીની કોઈ પણ વ્યક્તિ આ મા અમૃતમ કાર્ડ મેળવી શકે છે. જી, ખૂબ સરસ અમારા દર્શક મિત્રોને માહિતી ભરતભાઈ આપે આપી, ખૂબ જ સરસ, જરૂરી, ઉપયોગી માહિતી હતી.
હવે આપણે જે આપણે નવું સેન્ટર જે શરૂ થવાનું છે 12 તારીખ થી, તો એમાં ડોક્ટરોની પેનલ કેવી રીતે હશે એ વિશે જરા જણાવશો? જી, જ્યાં સુધી એમઆરઆઈ છે એટલે અમારું આ બીજું એમઆરઆઈ છે. અમારા ત્યાં ઓલરેડી વી હેવ એપોઇન્ટેડ 3 ડોક્ટર્સ, તો રેડિયોલોજિસ્ટ જે છે અમારા ત્યાં 3 છે અને તે બધા સિનિયર્સ છે. રેડિયોલોજિસ્ટ પણ 10 વર્ષના નિષ્ણાત છે અને એક્સપિરિયન્સ પર્સન છે અને તે પણ અમારા ત્યાં એપોઇન્ટ થયા છે. અખિલેશભાઈ કરીને છે. પેથોલોજીકલ લેબમાં અમારા ત્યાં ડોક્ટર બોસ્કી ગાંધી, તો એ પણ ત્યાં સર્વિસ આપશે. અને તે ઉપરાંત અમે એક સિનિયર પેથોલોજીસ્ટની બીજી પણ ઇન્ક્લુડ કરી છે, એટલે 2 પેથોલોજીસ્ટ અમારે કામ કરશે. દાંત વિભાગની અંદર એક MD છે અને એક ડિપ્લોમા છે, 2 ડોક્ટરોની એપોઇન્ટમેન્ટ કરી છે. ડાયાલિસિસની અંદર પણ અમે આ ડોક્ટરોની એપોઇન્ટમેન્ટ, સુરતના અને બધા. હવે ધારો કે રેટિના છે, તો રેટિનાની અંદર પણ ડોક્ટર પ્રતિક બરવાલિયા કરીને છે, રેટિના સ્પેશિયાલિસ્ટ છે, તો એની એપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે. અને તે ઉપરાંત તમારી જનરલ ઓપીડી થશે તો તેની અંદર પણ અમે ડોક્ટરો એપોઇન્ટ કર્યા છે. અને તે ઉપરાંત બહારના આપણા સુરતના નાની ડોક્ટરો છે તે કન્સલ્ટિંગમાં આવશે, એટલે એ લોકો કન્સલ્ટિંગ ડોક્ટર તરીકે અહીંયા વિઝિટ કરશે અને એ રીતે પોતાની સેવા પણ આપશે. મેડિકલ સ્ટાફ આપનો? યસ, પેરામેડિકલ સ્ટાફ એ પણ અમે, અને ટેકનિશિયન્સ જેને કહી શકીએ, MRIના ટેકનિશિયન્સ, તો એક્સપિરિયન્સ MRI ટેકનિશિયન, એક્સપિરિયન્સ જે સોનોગ્રાફી અને એક્સરેના ટેકનિશિયન્સ છે, એક્સપિરિયન્સ ડાયાલિસિસના ટેકનિશિયન્સ છે, આ બધાની જ એપોઇન્ટમેન્ટ અત્યારના હાલ તુરંત થઈ ગઈ છે. અને જેમ જેમ કામ વધતું જશે તેમ તેમ નવી નવી એપોઇન્ટમેન્ટ પણ અમે કરતા રહીશું. મૂળ પૂરતો સ્ટાફ હશે, પૂરતા ડોક્ટરો હશે, પૂરતા વહીવટી સ્ટાફના માણસો અને પૂરતા જે બીજા પ્યુન અને જે ક્લાસ 4 એવા હશે, ચોખ્ખાઈ રાખવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે. અને કદાચ આ આપ સૌને મારા આ સેન્ટરની વિઝિટ લેવા માટે હું ખાસ આપને આમંત્રણ પાઠવું છું કે તમે જોઈને, અમે એક નક્કી કર્યું છે કે લોકોને કોર્પોરેટ લુક છે અમારો, તમે કદાચ એમ થાય કે ઇટ્સ વેરી હાઈફાઈ, પણ આ જ કોર્પોરેટ લુકની અંદર સબસિડાઈઝ રેટથી ગુણવત્તાસભર મેડિકલ સારવાર આપવી એ અમારું ધ્યેય છે. ઓછા રેટથી સારામાં સારી સારવાર નાના માણસને, ગરીબ માણસને, જરૂરિયાતમંદને કેમ આપી શકાય, તે જ અમારી વિચારસરણી સાથે અમે કામ કરીએ છીએ. રેટિનાના ઓપરેશનમાં પણ જનરલી જે રીતે અત્યારના કેટરેક્ટના ઓપરેશન થાય છે અને પેશન્ટને 2 કલાકમાં રજા આપી દેવામાં આવે છે, સેમ વે રેટિનાના ઓપરેશન સવારે કરવામાં આવે તો સાંજ સુધીમાં એને રજા મળી જતી હોય છે. એટલે અમારે ત્યાં એવું ડાયાલિસિસ પણ 3.5 કલાકનો પ્રોસેસ છે, એટલે એનું ડાયાલિસિસ પતી જાય એની 3 શિફ્ટ ચલાવવામાં આવે. સવારે 6 વાગ્યાથી શરૂ થઈ જાય તો સાંજે 7 વાગે 3 શિફ્ટ પૂરી થઈ જાય. દાંત વિભાગમાં કોઈ પ્રશ્ન નથી આવતો, કારણ કે ઓપીડી બેક છે. પેથોલોજીકલ લેબની અંદર અમે એવું વિચારીએ છીએ કે એ પણ મોર્નિંગ અર્લી ઇન ધ મોર્નિંગ શરૂ થાય અને રાત્રે 9 વાગ્યા સુધી ચાલશે. પણ અમે પેથોલોજીકલ લેબની અંદર ધારો કે ગોળાદરા કે નિંબાયતના જે પેશન્ટને ફક્ત ટેસ્ટ માટે મારા સેન્ટર સુધી આવવું પડે, ઇન્સ્ટેડ ઓફ ધેટ અમે એ નજીકના જેટલા એરિયા છે આ બધા, તે એરિયાની અંદર કલેક્શન સેન્ટર ચાલુ કરશું. એટલે કોઈ પણ વ્યક્તિ અમને સપોર્ટ કરે કે ભાઈ અમારી જગ્યા છે 5x10 કે 6x10, તમે અહીંયા આવો, તમે બ્લડ યુરિન કલેક્ટ કરી લો અને પછી મારો અમારો જે કર્મચારી એ બધું કલેક્ટ કરીને અમારે ત્યાં આવશે, એનું પ્રોસેસ થશે અને પછી રિપોર્ટ કરીને એ સાંજે ત્યાં પાછા જશે અને પેશન્ટને હેન્ડ ટુ હેન્ડ એના જ એરિયાની અંદર આ રિપોર્ટ આપી જશે અને એ જ રેટમાં પાછું, એમાં કોઈ એડિશનલ ચાર્જ લેવામાં નહીં આવે. એડિશનલ ચાર્જ અમારો માણસ સ્પેશિયલ કોલ આવે કારણ કે ભાઈ 5 કિલોમીટરની રેન્જમાં અમે રહીએ છીએ, ત્યાં અમે આવી શકીએ એમ નથી, અને સ્પેશિયલ કોલ તરીકે તમે ત્યાં બોલાવવામાં આવે પોતાના ઘરે, તો એની અંદર અમારા સામાન્ય ચાર્જીસ છે તે એને એડિશનલ આપવા પડે. જી, ખૂબ જ સરસ. દર્શક મિત્રો, આપ જે આ ન્યુ હોસ્પિટલ શરૂ થઈ રહી છે ને એમાં ખૂબ સરસ ડોનેશન બી લોકો આપી રહ્યા છે અને ડોનેશન આપ્યા આપશો તો જ આ સારી રીતે આ હોસ્પિટલ ચાલી શકે. તો મારી દર્શક મિત્રો, આપને વિનંતી છે, જો આપ કેપેબલ હો અને આપ કોઈ ડોનેશન બી આપવા માંગતા હોય તો બિલકુલ છાયડો સંસ્થામાં ભરતભાઈનો સંપર્ક કરી શકો છો. અને ખૂબ સરસ માહિતી આપી આપ સૌ મિત્રોએ અમારા દર્શક મિત્રો. આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ માય ડોનર્સ.
કારણ કે એમને બહુ સરસ વાત કરી યામિની બેને કે ભાઈ ડોનેશન વગર કઈ વસ્તુ થતી નથી. અમારા ટ્રસ્ટીગણ પણ ડોનેશન આપે છે અને બહારથી પણ ડોનેશન મેળવે છે. એટલે આ ડોનેશન આપનાર મહાન છે. અમે તો ખાલી એના રૂપિયાનું વહીવટ કરીએ છીએ અને એક ભાવનાત્મકતા સાથે કામ કરીએ છીએ કે એના આવેલા ડોનેશનના પૈસા એકદમ યોગ્ય રીતે એનો ઉપયોગ થાય. પણ ડોનેશન આપનાર મહાન છે અને આજે પણ હું એ તમામ મારા દાતાશ્રીઓને નતમસ્તકે વંદન કરું છું કે જેના કારણે જ આવા સારા કાર્યો આપણે કરી શકીએ છીએ. ખૂબ સરસ, થેન્ક યુ સો મચ. ફરીથી થેન્ક યુ દર્શક મિત્રો.